नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज, मैं हूं रोशनी सिंह। वडोदरा शहर में पहला पॉजिटिव केस कोरोना वायरस का सामने आया है, जिसको लेकर आज जिला कलेक्टर शालिनी अग्रवाल की ओर से पत्रकार परिषद आयोजित की गई थी, जिसमें शहर और जिला में कलम 144 लागू कर दिया गया है। वडोदरा शहर में कोरोना वायरस का पहला पॉजिटिव केस सामने आया है। मकरपुरा विस्तार के एक निवासी को कोरोना वायरस से संक्रमित पाया गया। कोरोना वायरस पॉजिटिव फरवरी से 7 मार्च तक स्पेन में रहकर देश वापसी आया है, जिनका जांच एसएसजी अस्पताल में किया जा रहा है। इसी पॉजिटिव केस के बाद शहर की जिला कलेक्टर शालिनी अग्रवाल ने आज पत्रकार परिषद आयोजित करवाया था, जिसमें उन्होंने वडोदरा जिला और शहर में 144 कलम लागू कर दिया है, जिसके तहत शहर के मॉल्स, मल्टीप्लेक्स, जिम, स्विमिंग पूल जैसे अन्य जगहों पर जहां ज्यादा भीड़ पाया जाता है, उसे बंद कर दिया गया है। इस पत्रकार परिषद के जरिए जिला कलेक्टर ने सभी शहरवासियों से अपील की है कि 60 वर्ष से अधिक उम्र के लोग और बच्चे आवश्यक काम के बिना घर से बाहर ना निकले। इसके साथ ही सेवा सदन की ओर से कोरोना वायरस पॉजिटिव केस के दर्दी के घर के आसपास को सैनिटाइज भी करवाया जाएगा। તમામ મામલતદાર ડીડીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીશ્રીઓ, ગ્રામ પંચાયતના કર્મચારીશ્રીઓ તમામને સૂચના આપવામાં આવી છે કે ગામે ગામ એ તમામ માહિતી લોકો સુધી પ્રસરે। કોર્પોરેશન વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી એ બાબતમાં ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવનાર છે। સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને દરેક જુદા જુદા પ્રકારના જાહેર માધ્યમોથી પણ આ બાબતે લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે। કાલે વડાપ્રધાનશ્રી તરફથી સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે જનતા કર્ફ્યુ લોકો પોતે સ્વસ્થ રહે અને ઇન્ફેક્શનથી બચે એના માટે ઇમ્પોઝ કરવામાં આવી રહ્યું છે। એ લોકો બહાર ના જાય, અવર જવર ના કરે એમના માટે જનતા કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે। પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ, શાકભાજી, દૂધ, કરાણાની વસ્તુ, આ બધા જ વસ્તુ લોકોને ઉપલબ્ધ થશે। આ બાબતમાં કોઈ પણ પ્રકારનું શોર્ટેજ અથવા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નહીં સર્જશે એમના માટે સરકારે પૂરતા પ્રયત્નો કર્યા હતા। કોઈ પણ પ્રકારની એવી રીતની તકલીફ હોય તો એ લોકો પાસના ખાનગી ડૉક્ટર અથવા સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ચેકઅપ કરાવે। કાલે વડાપ્રધાનશ્રી તરફથી પણ અપીલ કરવામાં આવી છે કે 22મી માર્ચે જનતા કર્ફ્યુ આખા દેશમાં ઓબ્ઝર્વ કરવાના છીએ। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 9 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ઘરથી બહાર ના નીકળે। સાંજે 5 વાગ્યા જેટલા પણ સર્વિસ પ્રોવાઈડર્સ અત્યારે દિવસ રાત COVID-19 માટે લોકોના હેલ્થ અને સુરક્ષા માટે કામ કરી રહ્યા છે, એ તમામને બિરદાવવા માટે, એમની કામગીરીને અભિનંદન કરવા માટે થાલી વગાડીને, ક્લેપિંગ કરીને, ઘંટ વગાડીને એમનું પણ આપણે બિરદાવીએ। સાથે સાથે બીજા દિવસો અત્યારે 10-15 દિવસ બહુ જ ક્રુશિયલ છે। આ 10-15 દિવસમાં વ્યક્તિ અવર જવર ના કરે અને ઘરે રહીને સેફ અને ફિટ રહે એ ખૂબ જ જરૂરી છે। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબ્સક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।